વિસ્તાન આવાસમાં ફરી એકવાર બિલ્ડિંગની સીલિંગ તૂટી પડવાની ઘટના સામે આવી છે. તેના કાટમાળ નીચે રમી રહેલી માસૂમ કિશોરી પર પડતા મોતને ભેટી હોવાની ઘટના સામે આવી છે. ગુરુવારની બપોરે બનેલી ઘટના બાદ સ્થાનિક લોકોએ પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો. સામાજિક કાર્યકર્તા જણાવ્યું હતું કે 6-8 મહિનામાં આ ત્રીજો અકસ્માત કહી શકાય છે. જર્જરિત બિલ્ડિંગના પોપડા પડવાથી અનેક લોકો ઘવાયા છે. મૂળ યુપીના વતની અને હાલ ભિસ્તાન આવાસમાં મોહમ્મદ ફારૂક ઇસ્માઇલ શેખ અને તેનો પરિવાર રહે છે. ગુરુવારે બપોરે તેમની ધોરણ 6માં અભ્યાસ કરતી 11 વર્ષીય ગુલકશા નામની દીકરી ઘર નીચે રમી રહી હતી ત્યારે અચાનક જ વરસાદ શરૂ થતાં તે ઘર તરફ આવી રહી હતી. અચાનક બિલ્ડિંગ નંબર 13ની સીલિંગનો સ્લેબ 50 ફૂટ ઉપરથી ગુલકશા ઉપર પડતા ભાગદોડ મચી ગઈ હતી. તેને ગંભીર ઇજા થતાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન ગુલકશાનું શુક્રવારે સવારે મોત નિપજ્યું હતું. દીકરીના મોતથી પરિવારમાં શોકની કાલીમાં છવાઈ ગઈ છે. તેમને 7 બાળક છે. ગુલકશા 6 નંબરની દીકરી હતી. પહેલી પત્નીના 5 બાળક અને બીજી પત્નીના 2 બાળકમાં ગુલકશા બીજી પત્નીની દીકરી હતી. સામાજિક કાર્યકર્તા હનુમાન ઉર્ફે રમાકાંત શુક્લાએ જણાવ્યું હતું કે 6 મહિનામાં જર્જરિત બિલ્ડિંગના સ્લેબ પડવાની ઘટનામાં લગભગ 3 જણના મોત થયા હોય તેમ કહી શકાય છે. અનેક લોકો વારંવાર આવી ઘટનામાં ઘવાય છે. પાલિકાનું ઉદાસીન વલણ આવાસમાં રહેતા લોકો માટે જોખમી બન્યું છે. ન્યાય નહીં મળે તો આંદોલન કરીશું. છોકરી ઇન્તકાલ કરી ગઈ, અસ્પતાલ મેં લે ગયા, ઇન્તકાલ કર ગઈ, ખતમ હો ગઈ, ખતમ હો ગઈ. ये कौन सी सोसाइटी है? सरस्वती आवास, बिस्तान जियाओ रोड, बिल्डिंग नंबर 13. अच्छा, बिल्डिंग नंबर 13. लड़की के पिता का क्या नाम है? फारूक भाई. लड़की का नाम मालूम है? नहीं. कितने साल की लड़की थी? 8 साल. वो 10 साल. 10 साल की थी. ऊपर थे पैसेज गिरा, खत्म हो गई. हॉस्पिटल में जाके खत्म. इसके पहले और कोई घटना घटी थी? हाँ, एक महीना पहले अभी एक उधर सामने 6 नंबर में गिरा ना, 15 नंबर बिल्डिंग में एक रूम गिरा. 15 नंबर में गिरा था? 15 नंबर बिल्डिंग. 6 नंबर में भी गिरा था? 15 नंबर. वहाँ भी एक महीना पहले एक लड़की खत्म हो गई थी. वो तो 2 महीना. प्रशासन कुछ नहीं कर रहा है? समसी वाले कुछ नहीं, कोई सुनवाई नहीं हो रही है? वो लोग आते हैं, देख के चले जाते हैं, देख के चले जाते हैं. मोहम्मद फारूक शेख. फारूक भाई, क्या कहना चाहोगे? साहब, कल मेरी बच्ची खेल रही थी, बरसात आया, वो भागने की कोशिश की, ऊपर से शरीफ गिर गया. ऐसे 4-5 केस हो चुका है. सामने बिल्डिंग में 15 नंबर उसने भी हुआ है, उसके बाद बच गए. 5 नंबर बिल्डिंग हुआ, लड़की हुआ, मर गई थी, 5-6 महीने की थी. हमारा पूरा सब जजेस हो गए, गिर रहा है. 3:30 बजे केस है, एम्बुलेंस आई, सिविल लेके आई, पूरा खत जबर चालू हुआ. आज 4:30 बजे गुजर गई. साहब, यही कहानी है. हम गरीब आदमी, सब धंधाबाजी करते हैं. कितने समय से वहाँ रहते हैं? हम लोग 7 बरस हो गए वहाँ रहते. कितनी घटनाएं प्रकार देखी ऐसी? ऐसी अभी दो कांड हो चुका मरने का. कांड देखने का तो सही हुआ, कांड ढेर हुआ, मगर दो कांड हो चुका है मरने का.